31મી ડિસેમ્બર આવતા જ જિલ્લા પોલીસ બુટલેગરો પર તવાઈ શરૂ કરી છે. ભરૂચ અંકલેશ્વર પોલીસે દારૂના જથ્થા પર સફળ દરોડો કર્યા હતા. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ગળખોલ ગામે મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે કૃષ્ણ સોસાયટીના બંગલા નંબર 19માં રહેતા અરવિંદ જમના પ્રસાદ શુક્લાના ઘરે રેડ કરી હતી, જેમાં દારૂની વિવિધ બોટલો તથા બિયરના ટીન કુલ નંગ 124 કિંમત રૂપિયા 13,900 ઝડપાઈ ગયા હતા. શહેર પોલીસે આ જથ્થા સાથે અરવિંદ શુક્લાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે ચાલતી ચર્ચા મુજબ આ જથ્થો અંકલેશ્વરના નામાંકિત બુટલેગર દિલુનો છે અને એણે જ આ મકાન ભાડે લીધું છે. શહેર પોલીસ આ દિશામાં તપાસ કરે એ પણ જરૂરી છે. બુટલેગર ઝડપાય છે પરંતુ સપ્લાયર ઝડપાતા નથી, એ પોલીસ તંત્રની મોટામાં મોટી નિષ્ફળતા છે. તો અહીં ભરૂચ જિલ્લામાં પોલીસે આગામી 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સઘન વાહન ચેકિંગ હાથ ધરી રહી છે અને જિલ્લામાં ઘુસાડવામાં આવતા ગેરકાયદેસર દારૂના જથ્થાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે બે અલગ અલગ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. બંને બનાવમાં એલસીબીએ 1,55,875નો મુદ્દા માલ ઝડપી પાડી એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે બે શખ્સો કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ જિલ્લા એલસીબી ટીમે ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કાર નંબર GJ6JJ3877માં દારૂના જથ્થા સાથે મિથુન ઉર્ફે મિતલો કનુભાઈ મકવાણા રહે ભરૂચને દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ મળી 72,775ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અન્ય એક બનાવમાં મારુતિ સુઝુકી જેન કાર નંબર GJ16AA1161નો ચાલક અને તેનો અન્ય એક સાગરિત કારમાં દારૂ લઈ આવી રહ્યા હતા તે દરમિયાન એલસીબીએ તેમને અટકાવતા બંને શખ્સો કાર મૂકીને ભાગી છૂટ્યા હતા. પોલીસે તેમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 33,100નો દારૂ અને કાર મળી 83,100નો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.